आ लेक्चरमां आपणे समजीशुं प्रभुताની સંકલ્પના એટલે કે કન્સેપ્ટ ઓફ ડોમિનન્સ. શા માટે કેટલાક જનીનોને પ્રભાવી અને કેટલાક જનીનોને પ્રછન્ન ગણવામાં આવે છે? શા માટે કેટલાક સ્વરૂપ પ્રકાર પ્રભાવી અને કેટલાક સ્વરૂપ પ્રકારને પ્રછન્ન ગણવામાં આવે છે? જો આ બાબતને આપણે સમજવી હોય તો સૌપ્રથમ આપણે જનીનના કાર્યને સમજવું જોઈએ. આપણે જાણીએ છીએ કે જનીન એ ડીએનએનો ચોક્કસ ખંડ છે જે એક ચોક્કસ લક્ષણની અભિવ્યક્તિ માટેની માહિતી ધરાવે છે. ટૂંકમાં જનીન જે એક ડીએનએનો ખંડ છે જેના દ્વારા એમઆરએનએ અથવા આરએનએનું સંશ્લેષણ થાય છે અને એ એમઆરએનએ દ્વારા પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. પ્રોટીન ચોક્કસ ક્રિયાવિધિ કરે છે. એ ચોક્કસ ક્રિયાવિધિના કારણે લક્ષણ અભિવ્યક્ત થાય છે અથવા તો આપણે જેને અસર કહીએ છીએ એ અભિવ્યક્ત થાય છે. તો આમ લક્ષણની અભિવ્યક્તિ માટેની માહિતી છે એ ડીએનએ ખંડમાં રહેલી છે જેને આપણે જનીન તરીકે ઓળખીએ છીએ. તો જનીન કે જે ડીએનએનો ખંડ છે એક ચોક્કસ લક્ષણના અભિવ્યક્તિના નિયંત્રણ સાથે સંકળાયેલું છે. હવે આપણે એ પણ જાણીએ છીએ કે જે સજીવો દ્વિકીય એટલે કે 2N હોય છે એમાં સમજાત રંગસૂત્રની જોડ જોવા મળે છે. એટલે આપણે એમ કહીશું કે દ્વિકીય સજીવોમાં સમજાત રંગસૂત્રોની જોડ જોવા મળે છે. જનીન કે જે ડીએનએનો ખંડ હોય છે એ ભૌતિક રીતે એક ચોક્કસ રંગસૂત્ર ઉપર સ્થાન ધરાવે છે. જે સમજાત રંગસૂત્રની જોડ હોય છે એ જનીનોનો સમાન પ્રકાર ધરાવે છે. એનો અર્થ એવો થયો કે સમજાત રંગસૂત્રની જોડ ઉપર જે હાજર હોય છે જનીનો એ પણ જોડમાં હોય છે. તો ટૂંકમાં દ્વિકીય સજીવની અંદર એક ચોક્કસ જનીન પ્રકારની બે નકલો જોવા મળે છે અને આ બંને નકલો એક સમજાત રંગસૂત્રની જોડ ઉપર હાજર હોય છે. હું રિપીટ કરું કે જે દ્વિકીય સજીવો છે એમાં સમજાત રંગસૂત્રો જોડમાં જોવા મળે છે. સમજાત રંગસૂત્રો સમાન પ્રકારનો જનીન પ્રકાર ધરાવે છે અને એટલા જ માટે દરેક જનીનની બે નકલો છે એ સજીવની અંદર જોવા મળે છે. આપણે એમ કહીશું કે સમજાત રંગસૂત્રની જોડ ઉપર જનીનો છે એ સમજાત સ્થાન ઉપર ગોઠવાયેલા છે અને પ્રત્યેક જનીન પ્રકાર છે એ બે નકલની અંદર એ સજીવની અંદર જોવા મળે છે. ઉદાહરણ તરીકે અહીં રંગસૂત્ર નંબર 1 દર્શાવેલું છે જે એમ એટલે કે માતા તરફથી મળેલું છે. આ રંગસૂત્ર 1 ઉપર ચોક્કસ લોકસ એટલે કે સ્થાન ઉપર જનીન એ સ્થિત છે. હવે આ જનીન એનો એક વૈકલ્પિક જનીન છે બરાબર. એ રંગસૂત્ર નંબર 1 ઉપર જ જે પિતા તરફથી મળેલા રંગસૂત્ર છે એના ઉપર એ જ સમજાત સ્થાન ઉપર ગોઠવાયેલો હોય છે જેને અહીં મારી આકૃતિમાં સ્મોલ લેટરમાં જનીન એ તરીકે દર્શાવેલું છે. તો જેને આપણે જનીન એ પ્રકારનો જનીન કહીએ છીએ એની બે નકલો આ દ્વિકીય સજીવની અંદર આવેલી છે. આ બંને નકલો સમજાત રંગસૂત્રની જોડ પહેલા નંબરની જોડ ઉપર ગોઠવાયેલી છે એટલે અહીં પ્રથમ નંબરના સમજાત રંગસૂત્ર રંગસૂત્ર 1 એમ ઉપર જનીન એ ગોઠવાયેલું છે. તો અહીં પિતા તરફથી મળેલા સમજાત રંગસૂત્ર ઉપર જનીન સ્મોલ એ ગોઠવાયેલું છે અને હું એમ કહીશ કે એ પ્રકારના જનીનની આ સજીવની અંદર બે નકલો આવેલી છે. જેમ અહીં દર્શાવ્યું છે એ પ્રમાણે જે જનીનની બંને નકલો હોય છે એ એક્ઝેક્ટલી એક સમાન હોવી જરૂરી હોતી નથી. ભલે એ સમાન લક્ષણના નિયંત્રણ સાથે સંકળાયેલું હોય, ભલે એમની નિપજ એટલે કે પ્રોટીન એ સમાન પ્રકારનું પ્રોટીન હોય, પરંતુ બંનેનું જે મૂળભૂત બંધારણ છે એ એક્ઝેક્ટલી સમાન હોવું જરૂરી નથી. જો આપણે આ જનીનને કેપિટલ એ તરીકે દર્શાવતા હોઈએ તો અન્ય સમજાત રંગસૂત્ર 1 એટલે કે પિતા તરફથી મળેલા સમજાત રંગસૂત્ર 1 ઉપર આવેલા જનીનને હું સ્મોલ એ તરીકે દર્શાવું છું. મતલબ કહેવાનો એવો છે કે કેપિટલ એ અને સ્મોલ એ એક જ પ્રકારની નિપજ બનાવે છે, પરંતુ સ્મોલ એનું જે ડીએનએ બંધારણ છે એ કેપિટલ એથી થોડું ઘણું અલગ છે. ડીએનએ બંધારણમાં થતા આ ફેરફારને આપણે ચેપ્ટર 6માં ભણીશું જેને વિકૃતિ અથવા તો મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. હું એમ કહીશ કે કેપિટલ એ ના જનીન બંધારણમાં જ્યારે થોડો ઘણો ફેરફાર થાય છે તો એનાથી એક બીજો જનીન પ્રકાર એટલે કે એક એનો વૈકલ્પિક જનીન બને છે જેને આપણે સ્મોલ એ તરીકે દર્શાવીએ છીએ. કેપિટલ એ અને સ્મોલ એ એકબીજાના એલીલ છે જે એક જ લક્ષણનું નિયંત્રણ કરે છે, એક જ જેવી નિપજ પેદા કરે છે,
परंतु कारण के कैपिटल एना सापेक्षे स्मोल एना डीएनए बंधारण में थोड़ो फेरफार थयेलो छे अने एटला माटे हूँ एम कहीश के आ रूपांतरण एटले के फेरफार थवाना कारणे एनी जनिनिक माहिती थोड़ी घणी बदलाई जाए छे। जनिनिक माहिती में बदलाव थवाथी निपज ऊपर बदलाव आवी सके छे जे आपणे हमणा नेक्स्ट सेक्शन में जोईशुं। तो टूंक में आ जे सजीव द्विकीय सजीव छे ए अहीं विषम युग्म दर्शावेलो छे जनिन ए माटे। अहीं एक कैपिटल ए नामनो जनिन एना रंगसूत्र नंबर एक ऊपर स्थित छे, ज्यारे एनो वैकल्पिक कारक स्मोल ए जे जनिन बंधारणनी दृष्टिए थोड़ो घणो अलग पड़े छे ए अन्य समजात रंगसूत्र एक ऊपर स्थित छे। तो आ रीते जे सजीव द्विकीय छे अहीं ए विषम युग्मी छे एम आपणे कहीशुं, एनो जीनोटाइप कैपिटल ए अने स्मोल ए छे एवं आपणे कहीशुं। हवे जुओ आ जनिनना कार्य ने आपणे जोईए छीए। तो जनिन कैपिटल ए जेने अहीं मैं अरूपांतरित जनिन तरीके दर्शावेलो छे, अरूपांतरित एलील तरीके दर्शावेलो छे, एक मूलभूत जनिन बंधारण धरावे छे जेना परिणाम स्वरूप एक एमआरएनए बने छे। एमआरएनए में प्रोटीन संश्लेषणनी प्रक्रिया थवाथी प्रोटीन बने छे। मानी लो कि आ प्रोटीन एक उत्सेचक ई छे। हवे आ उत्सेचक ई एक स्पष्ट कार्य करे छे। सेनू कार्य करे छे? तो एक चोक्कस जैव रासायणिक प्रक्रियाना उद्दीपननू ए कार्य करे छे। हवे आ जैव रासायणिक प्रक्रिया मानी लो कि एक एवी प्रक्रिया छे जेमां रसायण एस नू एक निपज पी मां रूपांतरण थाय छे। निपज पी एक लाल रंगनू रंजक द्रव्य छे। तो टूंकमां जेने आपणे अहीं अरूपांतरित एलील कहीए छीए ए जनिन कैपिटल ए नू कार्य छे एक प्रोटीन बनावूं जे उत्सेचक ई छे। उत्सेचक ई एक चोक्कस क्रियाविधि एटले के जैव रासायणिक प्रक्रियानू उद्दीपन करे छे अने जेना परिणाम स्वरूप कैपिटल एस नू निपज पी मां रूपांतरण थाय छे। निपज पी एक लाल रंगनू रंजक द्रव्य छे अने आम लाल रंगना रंजक द्रव्यना पैदा थवाथी अलग अलग प्रकारनी घणा बधा लक्षणों पैदा थई शके छे अने आ लक्षणना नियंत्रण माटे जवाबदार जनिन ने हूँ एम कहीश के ए जनिन छे कैपिटल ए। हवे अहीं कैपिटल ए ने हूँ मूलभूत जनिन गणू छूं अने एटला माटे आपणे एम कहीशुं के कैपिटल ए ना बंधारणमां कोई फेरफार नथी थयो अने एटले आपणे एने अरूपांतरित एलील तरीके ओळखीशुं। અહીં આપણા ઉદાહરણમાં અરૂપાંતરિત એલીલ છે એ મૂળભૂત રચના ધરાવે છે, મૂળભૂત ડીએનએનું બંધારણ ધરાવે છે, જે એક કાર્યક્ષમ ઉત્સેચક ઈ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે, જે ચોક્કસ જૈવ રાસાયણિક ક્રિયા એસનું પીમાં રૂપાંતરણ કરવાની ક્ષમતા ધરાવે છે। હવે જેને આપણે રૂપાંતરિત એલીલ કહીએ છીએ, જે આપણા ઉદાહરણમાં સ્મોલ એ તરીકે ડેઝિગ્નેટ કરેલો છે, રૂપાંતરિત એલીલનું ડીએનએ બંધારણ છે એ થોડું ઘણું બદલાયેલું છે અને એ બદલાવોને કારણે જ આપણે શબ્દ રૂપાંતરણ એવો ઉપયોગમાં લઈએ છીએ। તો મૂળભૂત જે જનીન છે કેપિટલ એ એની સાપેક્ષે રૂપાંતરિત એલીલ છે એના ડીએનએ બંધારણમાં કેટલાક ફેરફારો આવેલા છે। આ ફેરફારો મ્યુટેશન નામની પ્રક્રિયાથી આવેલા હોઈ શકે છે અને એ ફેરફારના કારણે એના જનીન બંધારણમાં ફેરફાર થયો છે, એની જનીનિક માહિતીમાં ફેરફાર થયો છે, જેથી એને આપણે હવે રૂપાંતરિત એલીલ તરીકે ઓળખીએ છીએ। હવે જુઓ જે રૂપાંતરિત એલીલ છે એ પણ ઉત્સેચક પેદા કરવાની ક્ષમતા ધરાવી શકે છે અને એ પણ એક ચોક્કસ નિપજ એટલે કે ઉત્પાદ ઉત્સેચકને પેદા કરવાની ક્ષમતા ધરાવી શકે છે। તો એ રૂપાંતરિત એલીલ છે એ કેવા પ્રકારની નિપજ પેદા કરશે એના આપણે ત્રણ વિકલ્પો રજૂ કરી શકીએ છીએ। પહેલો વિકલ્પ શું કહે છે કે રૂપાંતરિત એલીલ છે એક સામાન્ય ઉત્સેચક જ બનાવતો હોય, જેમ કેપિટલ એ દ્વારા ઉત્સેચક બનતો હોય એવોને એવો જ અહીં સ્મોલ એ દ્વારા પણ સામાન્ય ઉત્સેચક બનશે। એટલે આપણે એમ કહીશું કે કેપિટલ એ દ્વારા બનતા ઉત્સેચકમાં અને સ્મોલ એ દ્વારા બનતા ઉત્સેચકમાં કોઈ ફેરફાર થતો નથી। તો પ્રથમ વિકલ્પમાં રૂપાંતરિત એલીલ સ્મોલ એ છે એ કેપિટલ એલીલ ની માફક જ એક સામાન્ય ઉત્સેચક પેદા કરવાની ક્ષમતા ધરાવે છે। ટૂંકમાં આ પ્રકારનું રૂપાંતરણ એ ઉત્સેચક પેદા કરવાની ક્ષમતામાં કોઈ જાતનો ફેરફાર લાવતું નથી, અથવા વનમાં બતાવ્યું છે એ મુજબ થોડી ઘણી ઓછી જે ક્ષમતા ધરાવતા ઉત્સેચકે પેદા કરી શકે છે। તો અહીં ઓછી ક્ષમતા ધરાવતા ઉત્સેચકનો અર્થ એવો લેવાનો છે કે ઉત્સેચકની ક્ષમતામાં કોઈ ખાસ ઘટાડો થયો નથી। કોની સાપેક્ષે?
અરૂપાંતરિત એલીલ કેપિટલ એની સાપેક્ષે. તો જેને આપણે અરૂપાંતરિત એલીલ કેપિટલ એ કહીએ છીએ, લગભગ એવી જ ક્ષમતા ધરાવતો, થોડી ઘણી ઓછી ક્ષમતા ધરાવતો ઉત્સેચક પેદા કરવાની ક્ષમતા અહીં રૂપાંતરિત એલીલ એ પાસે છે. અને આપણે એમ કહીશું કે અહીં મૂળભૂત એલીલની સાપેક્ષે કોઈ ખાસ ફેરફાર પ્રથમ કિસ્સામાં નહીં જોવા મળે. હવે બીજો અને ત્રીજો કિસ્સો જુઓ, બીજો અને ત્રીજો વિકલ્પ જુઓ. જો સ્મોલ એ એટલે કે રૂપાંતરિત એલીલ બિનકાર્યક્ષમ ઉત્સેચક પેદા કરશે, એક એવો ઉત્સેચક ઈ પેદા કરશે કે જેની રચનામાં ફેરફાર થઈ ચૂક્યો છે અને એ જૈવરાસાયણિક પ્રક્રિયાનું ઉદ્દીપન કરી શકતો નથી, એટલે હું એમ કહીશ કે રૂપાંતરિત એલીલ છે એ હવે બિનકાર્યક્ષમ, કામ ન કરી શકતો ઉત્સેચક પેદા કરે છે. અથવા તો ત્રીજો વિકલ્પ જુઓ, જેમાં રૂપાંતરિત એલીલ છે એ કોઈ જાતનો ઉત્સેચક પેદા કરી શકતો નથી, એના ડીએનએ બંધારણમાં એટલો બધો ફેરફાર આવી ગયો છે કે એની ઉત્સેચકને પેદા કરવાની ક્ષમતા છે એ નાશ પામી છે, અને આવી પરિસ્થિતિમાં એ કોઈ પણ પ્રકારનો ઉત્સેચક પેદા કરી શકતો નથી. તો તમે જોઈ શકો છો કે પ્રથમ કિસ્સામાં રૂપાંતરિત એલીલ એ અરૂપાંતરિત એલીલની માફક જ વર્તે છે, જેમાં એ સામાન્ય ઉત્સેચક અથવા તો થોડી ઘણી ઓછી ક્ષમતા ધરાવતો ઉત્સેચક પેદા કરે છે. બીજા ને ત્રીજા વિકલ્પની અંદર જે રૂપાંતરિત એલીલ છે એનું બંધારણ એટલું બધું બદલાઈ ગયું છે કે બિનકાર્યક્ષમ અથવા તો કોઈ પણ જાતનો ઉત્સેચક પેદા કરવાની એક ક્ષમતા ધરાવતો નથી. હવે આપણે નેક્સ્ટ સેક્શનમાં જોઈશું કે આ ત્રણેય પરિસ્થિતિની સ્વરૂપ પ્રકાર ઉપર કેવી અસર થાય છે અને શા માટે આપણે અરૂપાંતરિત એલીલ છે એને પ્રભાવી ગણીશું, કોની સાપેક્ષે? રૂપાંતરિત એલીલની સાપેક્ષે.